કાઠિયાવાડમાં કોકદી ભૂલો પણ ને ભગવાન તને સ્વર્ગે ભૂલાવું સામણા આવી, આપણી જૂની કહેવત છે અને આ કહેવત પર સૌરાષ્ટ્રની મહેમાન ગતિને વખાણવામાં આવી છે. ભૂતકાળમાં ગળાના સમ દઈને મહેમાનોને જમાડવામાં આવતા હતા. મહેમાન ગતિની આ ઉજળી પરંપરાનું દર્શન આજે પણ સૌરાષ્ટ્ર અને ખાસ હાલારમાં થાય છે. હાલ ફૂલડોળ ઉત્સવ ઉજવવા લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. તેના લોકોને ભાવથી જમાડવામાં આવે છે, જેમાં વૃદ્ધો અને બાળકો સેવા આપે છે. જામનગર નજીક નાધેડી પાસે દ્વારકાધીશ કેમ્પમાં અનેક સુવિધાઓ સાથે ભોજન પણ પીરસવામાં આવે છે. જય દ્વારકાધીશ, મારું નામ રણછોડ નથુભાઈ પરમાર છે. મારું મૂળ ગામ આંબરા છે, જિલ્લો જામનગર, તાલુકો જામનગર. અમે દર વર્ષ પદયાત્રા માટે અમારા સહપરિવાર સાથે કેમ્પનું આયોજન કરીએ છીએ. સતત 15 વર્ષથી આ ભગીરથ કાર્ય અમે સતત ચાલુ રાખી છે અને પદયાત્રીઓ માટે હજારો લોકો પ્રસાદ લેવા માટે આવે છે. દર વર્ષે અમે જમવામાં ગાંઠિયા, લાડવા, દાળ ભાત, શાક, રોટલા, રોટલી અને પણ દવાની સેવા અને સંપૂર્ણ નાવા ધોવાની સંપૂર્ણ વ્યવસ્થા અમે દર વર્ષે અમે કરી રહ્યા છીએ. આ વર્ષે પણ અમે સતત 15 વર્ષથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. મારું નામ નૈનાબેન પરમાર, નૈનાબેન રણછોડભાઈ છે. હું જિલ્લા પંચાયત સદસ્ય છું. અમે આ કેમ્પ સતત 15 વર્ષથી કરી રહ્યા છીએ. અમારા કેમ્પમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. સવારના નાસ્તો હોય છે, બપોરના જમણવાર હોય છે, સાંજે વાળું હોય છે. છોકરાઓને મજા આવે એના માટે આઈસ્ક્રીમનો સ્ટોલ બી લગાવવામાં આવ્યો છે. અને રાત્રે કોઈને અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા ગાદલાની પણ વ્યવસ્થા છે અને મેડિકલની બી તમામ સુવિધા છે. કોઈને જે પગની તકલીફ હોય તો પગની દવા બી મળે છે. સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અમારા કેમ્પમાં. અને અમે અમારા ગામના લોકોને આમંત્રણ આપી છીએ. અમારા આમંત્રણને માન આપી સતત સેવાનું કાર્ય કરવા માટે અહીંયા આવે છે. ત્યારે એવું લાગે છે કે આ લોકો અમારા એક પરિવારના સદસ્ય જ છે. અમે બધા હળીમળીને સાથે સેવાનું કાર્ય કરીએ છીએ. જય દ્વારકાધીશ.